જૂનાગઢના સોનાપુરી શમશાન ખાતે સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાણો. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કોરોના કાળના જેની કામગીરીમાં સૌથી વધુ પ્રશંસા થઈ હતી એવા અનેક સમાજ શ્રેષ્ઠીઓએ આ કામગીરી જોઈ સોનાપુરી શમશાનના સ્ટાફને અનેક વખત બિરદાવેલ તેવા જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત સોનાપુરી શમશાનના સ્ટાફ દ્વારા પ્રકૃતિ પ્રત્યે પોતાની નૈતિક જવાબદારી સમજી 50 જેટલા વૃક્ષો વાવી વૃક્ષારોપણનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. મહાનગરપાલિકાના હોદ્દેદારો, નગરસેવકો અને અધિકારીઓ સહિત ખાસ કરીને બાગ બગીચા શાખાઓ ચેરમેન સહિતના કર્મચારીઓ અને તેના સહયોગથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સરકારના 5 વર્ષ પૂર્ણ થતા બાગ બગીચા સમિતિ દ્વારા ચેરમેન શ્રી ઈલાબેન બાલસના માર્ગદર્શન હેઠળ ટીમ્બાવડી, મોતીબાગ રોડી, સોનપુરી ખાતે જૂનાગઢ મહાનગર ના શહેરના ઉપાધ્યક્ષ અને મારા મિસિસ બાગ બગીચા ચેરમેન ઇલા બાલસ, હું જૂનાગઢના અને રાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણના સેવાના કાર્ય નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા અમારા બાગ બગીચા સમિતિ દ્વારા અને બાગ બગીચાના સુપરવાઇઝર ભાઈ શ્રી રાજુભાઈ અને અમારી સમગ્ર કર્મચારીની ટીમ સાથે અને ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરશ્રીઓ, ડીએમસી સાહેબ અને સૌ કર્મચારીઓએ આજે જૂનાગઢમાં લગભગ 200 જ ઝાડવાનો અમે આજે વાવેતર કર્યું છે. અલગ અલગ જગ્યાએ અત્યારે અમે સોનાપુર ખાતે જ્યારે વૃક્ષોનું વાવેતર કરી અને આ 5 વર્ષ જે ગુજરાત સરકારના પૂર્ણ થયા છે એવા સેવાના ભાવે, કે જેમ કે આ વર્ષે આપણે જોયું કે કોરોના કાળમાં લોકોને ઓક્સિજનની જરૂરિયાત હતી, ત્યારે આ વૃક્ષો છે એ ઓક્સિજન પૂરું કરે છે. અને જૂનાગઢમાં એક સારું એવું આ વૃક્ષોનું વાવેતર થાય અને એનો ઉછેર થાય એટલા માટે આજે શમશાન ખાતે અને અહીંયા સારી રીતે ઉછેર પણ થઈ શકે એવા સ્થળ ગોતી અને જે ઝાડવો વાવીએ છીએ એનું પૂરેપૂરું જતન થાય એવા ભાવથી આજે મહાનગર કોર્પોરેશન દ્વારા, બાગ બગીચા સમિતિ દ્વારા આજે આ વૃક્ષો વાવવામાં આવ્યા છે. એની અંદર અમારા પૂર્વ ધારાસભ્ય આદરણીય શ્રી મશરૂભાઈ, ડીએમસી સાહેબ, પૂર્વ અમારા સૌ કોર્પોરેટર ભાવનાબેન, વંદનાબેન, ભાવ વર્ષાબેન અને પલ્લવીબેનએ પણ આજે હાજરી આપી અને આ વૃક્ષો વાવ્યા છે, તો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને 5 વર્ષ પૂરા થવા આવ્યા છે ત્યારે હું આ સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુજરાતના સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, ગુજરાતના લાગણીશીલ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ તથા ગુજરાતના સૌજન્યશીલ શિક્ષણ મંત્રી શ્રી ચુડાસમા સાહેબ તથા તેમની સાથેના મંત્રીમંડળના સૌ સભ્યોએ એકી રાગે ગુજરાતના વિકાસમાં ખૂબ ભવ્ય અને સારી કામગીરી છેલ્લા 5 વર્ષ દરમિયાન કરી છે. આ માટે ફરીથી એમને અભિનંદન આપું છું. ગુજરાતના છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચે, લોકોને સુખ સુવિધા પ્રાપ્ત થાય અને લોકો, વિદ્યાર્થીઓ, અન્ય લોકો અને ગુજરાતની જે વિકાસની નીતિ છે એ વિકાસની નીતિનો લાભ મળે, શિક્ષણ સ્તર સુધરે, આરોગ્ય સુધરે, આ બધી સુવિધાઓ રાજ્ય સરકારે જ્યારે કરી છે ત્યારે એનો લાભ ગુજરાતની જનતાને મળે એવી અભિલાષા પણ વ્યક્ત કરું છું. ફરીથી આ સરકારને અભિનંદન આપું છું. સાથે સાથે જ્યારે આજે 1 ઓગસ્ટથી 9 દિવસ માટે ઉજવણી થઈ રહી છે સરકારની સિદ્ધિઓની,
ત્યારે એના એક ભાગરૂપે આજે જૂનાગઢના સોનાપરી સ્મશાન ગૃહ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ આયોજિત થયો છે. બગીચા કમિટીના સન્માનીય ચેરમેનશ્રી, ડેપ્યુટી કમિશનરશ્રી, કોર્પોરેટરશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા અન્ય લોકો, કર્મચારી મિત્રો સહિતના અન્ય લોકોએ અહીંયા વૃક્ષોનું રોપાઓનું વાવેતર કર્યું છે. સાથે સાથે કહેતા આનંદ થાય છે, માત્ર વાવેતર નહીં, રોપાઓનું માત્ર વાવેતર નહીં, રોપાની ઉછેરની જવાબદારી અને રોપાઓ મોટા થઈ અને શીતળ છાંયડો આપે ત્યાં સુધીની જવાબદારી આ કોર્પોરેટરશ્રીઓએ લીધી છે, ત્યારે એમને પણ સૌને અભિનંદન આપું છું. અને ફરીથી આજના આ દિવસે રાજ્ય સરકારને, કોર્પોરેશને અને જો કોઈએ આમાં ભાગ લીધો છે એ તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. ભારત માતા કી જય.